સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં વિવિધ 20 કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીની ગેરહાજરીમાં મળી હતી. સભ્ય રાજેશ દેસાઈની આગેવાનીમાં મળેલી સ્થાયી સમિતિની સભામાં વિવિધ 20 કામો રજૂ થયા હતા, જે તમામને મંજૂરીની મહોર લાગી હતી. તો આ અંગે વધુ માહિતી રાજેશ દેસાઈએ આપી હતી. સુરત મનપાની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા તમામ કામોને મંજૂરીની મહોર મરાઈ હતી. નમસ્કાર. આજે સ્થાયી સમિતિની બેઠકની અંદર ખાસ કરીને સુરત મહાનગરપાલિકા સમાવેશ વિસ્તારની અંદર જે પ્રકારે પાણીના જથ્થાના સંદર્ભમાં નિયત કરેલી સમય માત્રાની અંદર જે પાણી સપ્લાય રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારોની અંદર આપવામાં આવે છે, આપ જાણો છો કે પાણીનો વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એ સંદર્ભે જ્યારે જ્યારે પણ ગુજરાતની અંદર કે કુદરતી રીતે પાણીની અછત વર્તાય છે ત્યારે કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા પણ તાકીદ કરીને એમાં નિયંત્રણ લાવવા માટેના એક્શન પ્લાન પણ ભૂતકાળમાં બનાવ્યા છે અને એનો અમલ પણ કરાવે છે. પણ એની સાથોસાથ આપ જાણો છો કે રહેણાંક વિસ્તારોની અંદર અને વ્યવસાયિક વિસ્તારોમાં પાણીનો બગાડ જે કરવામાં આવે છે એના પર નિયંત્રણ લાવવા માટે પણ ભારત સરકારના નેશનલ વોટર પોલિસી 2012 અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ વોટર પોલિસી 2015 સંદર્ભે પાણીનો બગાડ કરતાઓને સભાન કરવા માટે અને એનો જો વિવેક બુદ્ધિપૂર્વક અમલ ન કરે તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની જે ગાઈડલાઈન. બ્યુરો રિપોર્ટ, એલ્કે સ્ટાર ન્યૂઝ, સુરત.